वर्ते ते आत्मा रूप तेह मार्ग जिननो पामियो रे किवा पामियो ते निज स्वरूप मूल मार्ग सांभळो जिननो। अने निज स्वरूप एटले पण कोई विचार करे साहेब आपणे निज स्वरूप शा माटे प्राप्त करवू कि निज स्वरूप एटले सहज आनंद पूर्ण आनंद शाश्वत आनंद एवं पद के जेना थी ऊंचु पद आ विश्व में छे नहीं। एक विचारणा मांगे छे कोई के साहेब अपना धर्म ने परम ने बदने शी जरूर छे आव बधी लप अपना जीवन में धर्म ने शी जरूर छे अपने बधी बात ए मजा छे आशय थी भगवान तीर्थंकर जीवन जीवे छे ने दरेक विवेकी मनुष्य पर जीवन जीवे छे के मारे शाश्वत आनंद प्राप्त करवो छे जीवन नु ध्येय ते शाश्वत आनंद प्राप्त करवो ते छे एने शास्त्र भाषा मां ज्ञान गर्भित वैराग्य कहेवामां आवे अथवा भेद ज्ञान अथवा विवेक कहेवामां आवे। तो महावीर ना बोध ने पात्र कोण एटले भगवान सर्वज्ञ प्रभुए आपना कल्याण माटे जे उपदेश आप्यो ते आपणने क्यारे अंदर मां फळीभूत थाय क्यारे आपणने एनु फळ आपे एने माटे 10 मुद्दा आपणने समजाव्या छे। जो आपणा जीवन मां आ प्रमाणे नी हकीकत बने जो आपणुं जीवन आवुं होय तो आपणा मां भगवाननो बोध परिणाम पामे। दाखलो आपे छे आचार्यो भाई बहु सारा में सारू बी तू लई आव्यो तू खेडूत छो धारो के अने तू घऊं के चोखा के बाजरी के बीजू जे पण कई सारा में सारू बी लई आव्यो पण ए बी ते उखर जमीन में वाव्यो एटले के सारी जमीन न होय तो मेहनत घणी करीने खेड्यू पण खरू वरसाद पण आव्यो पण जमीन नी जात एवी उखर एटले के એવી હલકા પ્રકારની હતી કે અંદર બી નાખ્યું પણ બળી ગયું કઈ પાક થયો ધ ક્રોપ વોઝ અ ફેલિયર એ ઉગ્યું નહીં આટલી મહેનત કરી પણ ઉગ્યું એમ સત્કૃષ્ણનો ભગવાનનો બોધ આપણે સાંભળીએ છીએ પણ આપણને ઉગતો કેમ નથી કારણ કે આપણા જીવનરૂપી ખેતરને આપણે બરાબર તૈયાર કર્યું રિસેપ્ટિવ કર્યું આપણે જો નીચે પ્રમાણે આપણા જીવનની અંદર હકીકત બનાવીએ તો આપણા જીવનમાં ભગવાનનો બોધ ઉગી નીકળે કે એનું ફળ થાય એટલે આપણને શાશ્વત આનંદની પ્રાપ્તિ એમાં પહેલો મુદ્દો કે છે સત્પુરુષના ચરણનો ઈચ્છક ટૂંકમાં વિચારીશું આપણે સત્પુરુષના ચરણનો ઈચ્છક પુરુષ એટલે આત્મા પૌરુષ એટલે વીર્ય ચૈતન્ય શક્તિ જેનામાં હોય એનું નામ પુરુષ એટલે દરેક આત્મા પુરુષ છે દરેક આત્મા પુરુષ છે કારણ કે દરેક આત્મામાં ચૈતન્ય નામનું વીર્ય છે આનામાં નથી આનો મોક્ષ થવાનો અને આપણે આમ કરીએ તો એને ક્રોધ ન થાય કારણ કે એનામાં ચેતન નથી ચેતન નથી એટલે એનામાં આત્મિક શક્તિ આત્મિક વીર્ય પણ નથી અને સત્પુરુષ એટલે જેનામાં ચેતન પ્રગટ્યું છે જેનામાં આત્મદશા પ્રગટી છે જેનામાં
सत जे ढंकायेलू हतु ते अनफोल्ड थयु छे चोमासानो दिवस होय अने सूर्य ऊपर खूब वादळा आवी जाय पण पछी ज्यारे खूब पवन ने बधु आवे तो बधा वादळा विखरी जाय अने सूर्य नो ताप प्रगट थाय एम आपणा अंतर नी अंदर अपना अंतरंग व्यक्तित्व नी अंदर अनेक गुणों भरेला छे परंतु क्रोध ने लीधे अभिमान ने लीधे माया ने लीधे अज्ञान ने लीधे निंदा ने लीधे ईर्ष्या ने लीधे बीजा अनेक अपना जाणमा नथी एवा अनेक प्रकारना खोटा भावो ने लीधे अपना आत्मा नी शक्ति अपना आत्मा नु सत्व अपना आत्मा नी महत्ता अत्यारे ढंकाई गई छे गईकाले वात आवी 572 ની અંદર જગતના પદાર્થો પ્રત્યે મોહ બુદ્ધિ હોવાને લીધે જીવને પોતાનું અસ્તિત્વ નિત્યત્વ અને સમાધિ સુખ લક્ષમાં આવતું નથી તો સત્પુરુષ કોણ જેનું અજ્ઞાન નાશ પામી ગયું છે અને જેનો જ્ઞાન પ્રકાશ આનંદ પ્રકાશ પ્રગટ્યો છે એનું નામ સત્પુરુષ સત જેનામાં પ્રગટ્યું છે તે છે તો બધામાં પણ બલિહારી વાઘટ કી જાઘટ પ્રગટ હોય એમ સંતો કહે છે બલિહારી વાઘટ કી જાઘટ પ્રગટ હોય આપણે એ કઈ કઈ પૈસાની જરૂર પડી પણ એવી રીતે ફિક્સ ડિપોઝિટમાં મૂકી દીધેલા કે એને કીધું ભાઈ કોઈ પણ સંજોગોમાં તમને પાછા મળશે નહીં તો એ વખતે આપણા પૈસા હોવા છતાં પણ તે આપણને કઈ પણ ઉપયોગમાં આવતા એમ આપણામાં આટલી બધી શક્તિ આનંદ જ્ઞાન બધું રહ્યું છે પરંતુ અત્યારે આપણને કામમાં આવતું નથી કારણ કે એ પ્રગટ્યું નથી એ આપણા અત્યારે એને ઉપયોગમાં લઈ શકતા નથી એટલે ઇટ ઇઝ એઝ ગુડ એઝ નોન એક્ઝિસ્ટન્ટ ઇટ ઇઝ એઝ ગુડ એઝ નોન એક્ઝિસ્ટન્ટ ધો ઇટ ઇઝ નોટ નોન એક્ઝિસ્ટન્ટ બટ ઇઝ ફ્રોમ પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યુ ઇટ ઇઝ નોન એક્ઝિસ્ટન્ટ અને જ્યારે સત્પુરુષને તે હાજરા હજુર છે જીવોમાં અને જ્ઞાનીમાં શું ફેર છે જગતના જીવો દુનિયાના કાર્યો કરે છે ત્યારે દુનિયાના કાર્યો કરવામાં લીન થઈ જાય છે જ્યારે જ્ઞાની દુનિયાનું કઈ કાર્ય કરે તો તેમાં વચ્ચે ભેદ જ્ઞાન રૂપી દિવાલ ભેદ જ્ઞાન રૂપી તેજાબ ભેદ જ્ઞાન રૂપી પ્રકાશ હાજર રહે છે તેથી તેઓને દુનિયાના જીવો જેવા રાગ દ્વેષ થતા નથી એમ જ્ઞાનની વ્યાખ્યા કરી જ્ઞાન તો તેને કહીએ જે હર્ષ શોક પ્રસંગે હાજર થાય અર્થાત હર્ષ શોક થવા દે નહીં એ સિદ્ધાંતની અપેક્ષા પરંતુ એને વિસ્તારથી સમજવા માટે 80મો આંક વિચારી લેવો જોઈએ કોઈ કે સાહેબ સત્પુરુષને શિંગડા હોય કે સત્પુરુષને પૂંછડું હોય સાહેબ સત્પુરુષ ગોરા હોય કે કાળા સ્ત્રી હોય કે પુરુષ ઘરડા હોય કે જુવાન એશિયન હોય કે અમેરિકન તો ભગવાન કહે છે કે સત્પુરુષ તો આત્મા છે સત્પુરુષ તો આત્મા છે તો આત્માના ગુણો પ્રગટ થવાથી સત્પુરુષ પણ પ્રગટ થાય એટલે આપણે બોલી જઈએ 80મો આંક જે છે એટલે આપણને પ્રેક્ટિકલ ખબર પડે નિરાબાદ પણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે સંકલ્પ વિકલ્પની જેને મંદતા થઈ છે પંચ ઇન્દ્રિયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવ્યા કરે છે એકમાત્ર શુદ્ધ વૃત્તિ જ જેની છે તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો
આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. સત્પુરુષ આવા સત્પુરુષના ચરણનો ઈચ્છક, આવા સત્પુરુષ જે છે તેમના ચરણ ત્રણ પ્રકારે ચરણ છે. ચરણ એટલે પગ, ચરણ એટલે એમની આજ્ઞા, અને ચરણ એટલે એમનું ચારિત્ર. તો એ ત્રણેયને આપણે અનુસરવા જોઈએ. આપણે એમના પગને અનુસરવા એટલે એમની યથાયોગ્ય સેવા વૈયાવૃત્ત આદિ કરવી. એ એક, એમની આજ્ઞા પ્રમાણે આપણું જીવન બનાવવું, એ બે, અને એમના ચરિત્રમાં જે સારા સારા ગુણો પ્રગટ્યા છે તે આપણા જીવનમાં આપણે ઉતારવા. શું બોલો છો? મૈત્રી ભાવનું પવિત્ર જણું એમાં પણ બોલો છો ને? મૃત્યુ ભરેલા ગુણી જન દેખી હૈયું મારું નૃત્ય કરે, એટલું ના ચાલે, રાજી થાવ એટલે. તે સંતો ના ચરણ કમળ માં મુજ જીવન નું આર્ય વહે. ભગવાન ને આપણે પગલે ભગવાન ભગવાન તો મહાન છો, ભગવાન તો મારા સ્વામી છો, પણ પછી ભગવાન કે મારી વાત તો માને તું તો કામ નું, નહીં તો તમારો દીકરો હોય તો તમારો પગ દાબે પણ તમારું પછી તમારાથી બધું ઊંધું ઊંધું કરે તો કેટલા દિવસ તમારા ઘરમાં રહે? અથવા તમે એના ઘરમાં કેટલા દિવસ હો કે ભાઈ જો એવું નહીં ફાલ, તું મને પગે તો લાગે જ ઉઠીને, બાપુજી બાપુજી કરે છે, પણ હું જે કહું છું એનાથી તું ઊંધું વર્તે છે તો પછી આપણે લાંબુ ચાલે. માટે એમની આજ્ઞા આપણે પાળવી જોઈએ, તો જ આપણે એમના પગ દાબ્યા તે કામના છે, નહીં તો ખોટા ખોટા પગ દાબ્યા અપેક્ષા. તો સત્પુરુષના ચરણનો ઈચ્છા. તો આ વિશ્વમાં સામાન્ય મનુષ્યને માટે પ્રત્યક્ષ સત્પુરુષ અથવા સદગુરુનો જેટલો ઉપકાર છે તેટલો બીજા કોઈ અન્ય બાહ્ય સાધનોનો નથી. એટલે આત્મસિદ્ધિ કહે છે, પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગેન આત્મવિચાર. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગો પાય, બલિહારી ગુરુદેવ કી જીન ગોવિંદ દિયો. સદગુરુના ઉપદેશવણ સમજાય ન જીન રૂપ, સમજાવણ ઉપકારશો સમજે જીન સ્વરૂપ. આપણને જ્યારે જ્યારે ચાન્સ મળે ત્યારે ત્યારે આપણે સત્પુરુષના સમાગમનો લાભ લેવો, અને ચાન્સ ન મળે તો ચાન્સ પેદા કરવો. કે સાહેબ અમારે તો ચાન્સ નથી, કે ચાન્સ નથી તો ચાન્સ પેદા કરવો. દુનિયાના કાર્યો માટે કેટલો બધો ઉદ્યમ કરે છે, દુનિયાના કાર્યો માટે નોકરી શોધવી છે તો સાહેબ મેં 157 એપ્લિકેશન કરી, એટલે 157 એપ્લિકેશન કરી. દીકરી માટે સારો મુરતિયો જોઈતો હતો સાહેબ, હું તો કલકત્તા જઈ આવ્યો, આ બાજુ આમ બેંગકોક જઈ આવ્યો, આમ મદ્રાસ જઈ આવ્યો, બેબીન માટે સારા સારો વર મારે શોધવો છે, 3-4 લાખ રૂપિયાનું તો ભાડું ખર્ચ, પણ હજુ કોઈ નજરમાં બરાબર આવતું. કેટલો પ્રયત્ન કરે છે હે, અને જયારે સત્પુરુષને શોધવા ત્યાં કે છે, અમારે ત્યાં આગળ અમદાવાદની પાસે સાહેબ મારા તો એમનું તો સ્વાધ્યાય બહુ દૂર છે, 6 રૂપિયા રિક્ષા ના થાય એટલું બધો કોણ પૈસા ખર્ચે, અહીંયા હોત તો હું જા, પણ મારે 6 રૂપિયા ખર્ચવા અને ત્યાં દીકરીના જમાઈ માટે 6 લાખ રૂપિયા ખર્ચવા તૈયાર થયો. તે બતાવે છે આ મનુષ્ય તેને ભગવાન જોઈતા નથી, તેને ધર્મ જોઈતો. એવો આ જીવ નીચ છે અને વાતો મોટી કરે છે. ભગવાન કે જે વાતોથી વડા થતા માટે સત્પુરુષના ચરણના ઈચ્છક માટે કૃપાળુદેવે આજ્ઞા આપી છે આત્માથી લક્ષણની 4th. એમ વિચારી અંતરે શોધે સદગુરુ યો, કામ એક આત્માર્થનો બીજો નહીં મન રો.
आवा सत्पुरुषना चरणनी सेवा करवाथी तेनी सेवा इच्छवाथी तेनी सेवा माटेनो साचो प्रयत्न करवाथी धीमे 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 आत्मामा आपणामा उत्तम पात्रता प्रगटे। जे जेनो विचार करे बुद्धिपूर्वक, जे जेने वारंवार जेनो परिचय करे एनी एना ऊपर असर थया विना रहती। दाखलो छे वर्तमान में एक कि अत्यारे आखी दुनिया में टेररिज्म बहु वधी गयो छे, एटले आतंकवाद बहु वधी गयो छे। दररोज अहींया के 15 माणस ने मार नाख्या, अहींया आगळ आटला 25 माणस ने मार नाख्या, अहींया आखी बस उडाडी दीधी, अहींया आगळ आम करी नाख्यो, पण तो आपणे तो एटला टेवाई गया कि आम तो थयाले आज तरे अहींया आटला मरी गया तो आपणे कई असर थती। वारंवार हिंसाना समाचार सांभळी सांभळीने आपणी संवेदनशीलता बुठ्ठी थई गई, आपणी संवेदनशीलता बुठ्ठी थई गई, आपणे कई असर ज नथी। आ एक आ दुनियानो वर्तमानो प्रॉब्लम छे। अने धर्म एटले शुं? जेटलो जीव साचो आध्यात्मिक होय तेटली बीजाना दुख प्रत्येनी संवेदनशीलता, बीजाना दुखो प्रत्ये संवेदनशीलता थया विना जीवने साची आध्यात्मिकता प्रगट थती। अने तेनी चरम सीमा ते जैन मुनिनी चर्या छे, साचा जैन मुनिनी चर्या छे। कोईने दुख आपता नहीं, कोईने दुख आपता नहीं, आने ना आपू ना आने आपू एवं नहीं, कोई जीवो ने कोई प्रकार नो दुख आपता एवा साचा पुरुषो केम एवं करे छे? विचार क्यों थाय? आपणे एना पर पग मूकी, आपणे बांधी राखीए, आपणे एने खावा न आपीए, आपणे एना पर वधार पड़तुं काम लईए तो एने केटलुं दुख थाय? आपणे एवं करवुं एम जेम जेम आपणामां साची आध्यात्मिकता प्रगटे तेम तेम आपणामां संवेदनशीलता वधती जाय छे। करुणा कोमळता आदि गुण प्रथम भूमिका आधार, एटले कृपाळदेव वज्रमृत शुं लख्युं? कोई लीलोत्री मसोळतुं होय तो पण ते अमारथी देखी शकाय, कोई लीलोत्री मसोळतुं होय तो पण अमारथी ते देखी शकाय। पण त्या समजवानुं शुं छे के आ एकेंद्री आत्मा छे एवी दृष्टि अंदर, आ एकेंद्री आत्मा छे एवी दृष्टि अंतरमां, एटले संवेदनशीलता जेम जेम वधे तेम तेम आध्यात्मिकता वधी शके, अने जेम जेम आध्यात्मिकता वधे तेम तेम जीवनी संवेदनशीलता वधे। एटला माटे तद्दन शरूआतमां जे सहज सहज नोंध एम करीने लख्युं छे ने, जे ए सहज नोंधनी अंदर आवे छे के सहज प्रकृति 14मा पाना ऊपर एमा पहलू ज वाक्य छे पृष्ठ संख्या 14 अंक संख्या 8 एमा पेटा अंक संख्या 1 परहित एज निजहित समझवु अने पर दुख એ પોતાનું દુઃખ સમજવું। પરહિત એ જ નિજહિત સમજવું અને પરદુઃખ એ પોતાનું દુઃખ સમજવું। આપણે કોઈને મારીએ તો આપણને જ વાગવું જોઈએ, આપણે કોઈનું અપમાન કરીએ, આપણે કોઈની નિંદા કરીએ તો આપણને એમ લાગવું જોઈએ કે મારી નિંદા કરે, એટલે આપણે કરાય। આ સંવેદનશીલતા નો એક નિતરતમતા જેમ જેમ આધ્યાત્મિક વિકાસ થાય તેમ તેમ વધતી જાય। સત્પુરુષના ચરણનો ઈચ્છક, બે સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી, સદૈવ એટલે રાત ને દિવસ હંમેશા, ડે ઇન એન્ડ ડે આઉટ, 12 મહિના ને 32 વર્ષ એવું આપણા ગુજરાતીમાં કહે છે।
सूक्ष्म बोध नो अभिलाषी अत्यारे चाली गयो अपना जीवन माथी बोध प्रत्ये नो प्रेम चाली गयो कारण के हरी वरी ने करी त्रणावी गया अपना जीवन में अत्यारे टॉप मशू छे हरी वरी ने करी एटले भगवान अने भगवान नो बोध दौड़ता जन के कोई केम छो केम छो आ टाइम नहीं मुझे उठ तो क्या जाएंगे ने खबर न मुंबई में बहुत था ये तुम्हारे न्यूयॉर्क में थतु जशे शांति काम करव पड़े आजीविका माटे मेहनत करवी पड़े पर एनी मर्यादा होवी जोईए गृहस्थना जीवन में धर्म अर्थ काम अने मोक्ष ए चारनी अविरुद्धपणे सिद्धि थवी जोईए अने तेमां धर्म पहलो नंबर छे धर्म पहलो नंबर धर्म विना अर्थनी सिद्धि थई शके नहीं धर्म विना कामनी सिद्धि थई शके नहीं अने धर्म विना मोक्ष तो होय ज नहीं आ चार जेना जीवन में न होय ते मनुष्य नथी ते पशु छे धर्म अर्थ काम अने मोक्ष एमां धर्म थी सर्वनी सिद्धि छे माटे महाप्रभु कहे धर्म करत संसार सुख धर्म करत निर्वाण धर्म पंथ साधे बिना नर तिर्यंच समान धर्म पंथ साधे बिना नर तिर्यंच समान आपणे पण गधेड़ा छीए जो आपणे आत्माने ओळखता नथी अने धर्म करता नथी तो भले शरीर मनुष्यनुं मळ्युं तेथी के आपणे मनुष्य नथी आपणो दिल आपणो आत्मा आपणा भाव आपणुं जीवन आपणुं व्यक्तित्व जो मनुष्यनुं होय तो आपणे मनुष्य छीए नहीं तो मनुष्यना शरीरमां रहेला वांदरा छीए के कूतरा छीए के बिलाड़ी छीए के खिसकोली छीए के एवुं कंईक छीए तो सदैव सूक्ष्म बोधनो अभिलाषी ज्यारे आपणे धर्म સભામાં જઈએ તો ઘણી વાત એવી આવે કે આપણને સમજ ન પડે તો તે વખતે ધીરજ રાખવી જોઈએ જ્યારે આપણે ધર્મ સભામાં જઈએ અને કોઈ એવો વિષય આવે કે આપણને કઈ સમજણ ન પડે તો ધીરજ રાખવી જોઈએ કારણ કે ઉપદેશ કઈ તારા માટે આપવામાં આવતો નથી ઉપદેશ તો બધા માટે આપવામાં આવે છે એમાં જે તારાથી આગળ વધેલા જીવો છે એના માટેનો ઉપદેશ હોય ત્યારે તને સમજણ ન પડે તો પણ ધીરજ રાખવી બગાસા નહીં ખાવા જોઈએ અને એવું લાગે કે મને બગાસા આવશે તો પહેલેથી પાછળ બેસવું જોઈએ પણ ધર્મસભામાં આગળ બેસે ને બગાસા ખાય ઘડીએ ઘડીએ આસન બદલે ડાફોળિયા મારે ખંજવાળ કરે એ વગેરે કરે તો એને ધર્મની શિસ્ત જાણી સત્પુરુષની સમક્ષ અમુક પ્રકારની ચેષ્ટા કરાય નહીં સદગુરુ પરમાત્માની સમક્ષ અમુક રીતે જ વર્તવું જોઈએ એમાં આપણું હિત છે સૂક્ષ્મ બોધનો અભિલાષ આ દ્રષ્ટિની સજ્જાઈમાં લીધું છે કે मन महिला नु वहला रे ऊपर बीजा काम तेम श्रुत धर्मे रे चित्त ज्ञान आक्षेपक वत ए प्रमाणे करता जाइए घर नु काम पण लेता जाइए प्रभु नु नाम करता जाइए घर नु काम पण बोलता जाइए संभारता जाइए प्रभु ने संभारता जाइए तो आपणो कई ठेकाणो पडशे कारण के अत्यार देवू बहु छे अत्यारे आपणे बधा केवा ज देवादार छे કે સાહેબ કેટલું આહા કરોડો રૂપિયાનું દેવું છે કે કેમ એવું કર્યું કે ઊંધું ચાલ્યો આગલા ભાવમાં ઊંધું ચાલ્યો ને આ ભાવમાં પણ ઠીક ઠીક ચાલ્યો જ છે કે સાહેબ તમે ચાલ્યા છો અરે કે ભાઈ તું બોલો છો દરરોજ પોતે શું બોલો છો હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજી હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજી
अवली सवली करनारा तारी करुणा नो कोई पार नथी। ओ करुणा ना करनारा तारी करुणा नो कोई पार नथी। पर बोलती वक्त ख्याल नहीं आवतो कोण शुं बोले। मारा अपराध सहित हूँ ते सर्व पाप थी मुक्त थाओ ए मारी अभिलाष। आगळ करेला पापों नो शुं हवे पश्चाताप एम बोली जाय छे। पण पश्चाताप तो थतो तो फळ केटलुं 5% 95% जीरो। दरज क्षमा आपणे बोली जाय छे दरज पाप करीए पाछा पाछा खमावीए छे पाछा पाप करीए छे। जेटलुं खमावीए छे एनाथी डबल पाप करीए छे। एटले बैलेंस तो बधुं क्रेडिट डेबिट में थतुं जाय छे। डेबिट ज थतुं जाय डेबिट ज थतुं जाय। આવી આ જીવની સ્થિતિ માટે મહાપુરુષો કહે છે સ્વાધ્યાય તે આ કાળનું આ ક્ષેત્રનું શ્રેષ્ઠ તપ છે। માટે ભગજીવોએ ફરી ફરીને ઉદ્યમ કરીને સત્પુરુષોની વાણીના સ્વાધ્યાયનો સ્વીકાર કરવો। બીજા કામ ઓછા કરવા બીજા કામની પ્રાયોરિટી બદલી નાખવી અને ભગવાનની વાણી સંતોની અનુભવ વાણી તેનો હર પ્રકારે પરિચય કરવો। વાચના પૃચ્છના અનુપ્રેક્ષા આમના કે ધર્મોપદેશ પાંચમાંથી જે પ્રકાર તને ગમે તે ગુરુગમથી સ્વીકારી અને પોતાના આત્માની નિર્મળતા કરવી। ગુણ પર પ્રશસ્ત ભાવ રાખના ત્રીજો મુદ્દો। The path of salvation consists of imbibing newer and newer virtues day in and day out. ગુણ ગ્રાહકતા તે મોક્ષ માર્ગની સીડી છે। નવા નવા ગુણો આપણા જીવનમાં આપણે પ્રગટ કરવા જોઈએ અને જે ગુણો પ્રગટ કર્યા છે તેની માત્રા વધારવી જોઈએ। આપણે ક્ષમા છે પણ ક્ષમા વધારવી, આપણે વિનય કરીએ છે પણ હજુ વિનય વધારવો, એમ કરતા 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 આપણામાં ઘણા ગુણો પ્રગટ થાય તો આપણને આત્મજ્ઞાન પ્રાપ્ત થવાના ચાન્સીસ મેક્સિમમ થઈ જાય। ગુણો થી રિસેપ્ટિવિટી વધે છે, ગુણો થી સત્પાત્રતા આવે છે, સત્પાત્રતા વિના આત્મજ્ઞાન થાય। કહેવત એવી છે ને ભાઈ કે ભાઈ સિંહણનું દૂધ હોય તે સોનાના પાત્રમાં રહે, તો કૃપાળુદેવ કહે છે કે પાત્ર વિના વસ્તુ ન રહે પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતી। ગુણ પર પ્રશસ્ત ભાવ રાખવા, જ્યારે જ્યારે કોઈ ત્યાગી કોઈ જ્ઞાની કોઈ તપસ્વી કોઈ વિજ્ઞાની કોઈ દાનવીર કોઈ શુરવીર કોઈ પરોપકારી કોઈ સેવાભાવી કોઈ એવા રૂડા આત્માને જોઈએ તો અંતરથી રાજી થવું, એમનું સન્માન કરવું, એમને અનુમોદન કરવું અને આપણે એમના ગુણો ગ્રહણ કરવા અને જાહેરમાં પણ એમનું સન્માન કરવું। વર્ચ્યુ પ્રમોશન શું ભાઈ ભગવાનના માર્ગમાં બહુ વૈજ્ઞાનિક છે ને, કરવું કરાવવું અનુમોદવું, તે પછી ત્રણ પ્રકારે પાછું નવ પ્રકારે ગુણોને આપણા જીવનમાં ઉતારવા, નવ પ્રકારથી આપણે આપણા જીવનમાં સદગુણોને ઉતારવા એનો વિકાસ કરવો તો આપણને જલ્દી જલ્દી પ્રાપ્તિ થાય। જલ્દી જલ્દી કરવાની, કારણ કે બધા તો ચાલ્યા ગયા આટલા બધા વર્ષ તો ઠીક ઠીક તો પાણીમાં જતા રહ્યા, આપણે તરી ચાળી પચાસ જતા રહ્યા, હવે થોડાક બાકી છે અને કેટલા છી નક્કી, કેટલા છી નક્કી નથી, નક્કી છે ભગવાનના જ્ઞાનમાં છે પણ આપણા જ્ઞાનમાં કઈ કહેવાય નહીં હો। હા આટલું આમ સરસ દેખાય છે ને, હાવ માટીનું ઠીકરું છે ફટ, હે પિક્ચર આવતું, પિક્ચરમાં ગાયન આવતું હતું ને,
शीश है दिल इतना ना उछालो, वो कभी टूट जाएगा वो कभी फूट जाएगा। शीश है दिल इतना ना उछालो, क्यों जया क्रॉकरी ले जरा फटफट लागे के तो साहब बहुत सर पड़ जो जरा कम पड़ फ्रेजाइल वेरी फ्रेजाइल केतलू फ्रेजाइल। गौतम स्वामी ने महावीर प्रभु कहता के डाभनी अणी ऊपर रहेला कोसना बिंदु जेवू मनुष्य नो आयुष्य छे एम जाणी। हे गौतम एक समय पर प्रमाद करतो अने आपने तो बार बार कलाक सुईए अने आपने खावा बेसी तक साहेब जमन टेस्टी जमन अर्धो कलाक पोणो का था लो लो बधारे। अरे पण भाई बराबर छे जमवानुं छे ने जमी लीधुं बस पती गयो। जमता 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 पहला पण भगवानुं नाम लेवुं जोईए, जमती वखते पण भगवानुं नाम लेवुं जोईए, जम्या पछी पण भगवानुं नाम लेवुं। एकला जमता ने सर्व काम करती वखते एम गुणों ने आपणे जीवनमां उतारवा। हवे एक उत्तम गुण ने चौथा मां कहे ब्रह्म व्रतमां प्रीतिमां। ब्रह्म व्रतमां प्रीतिमां सर्व आर्य दर्शनों नी अंदर पंच पापनी निवृत्ति रूप व्रतो कहवामां आव्या छे। अहिंसा व्रत ते प्रथम व्रत छे अने ब्रह्मचर्य व्रत ते मुख्य व्रत छे। प्रथम व्रत अगत्यनु छे अमुक दृष्टि अने चौथु व्रत ते अगत्यनु छे बीजी दृष्टि। कोई बहु मोटो प्रोग्राम हो तो एम तमे सेक्शन वाइज एलोकेशन ऑफ ड्यूटी एंड एलोकेशन ऑफ रिस्पोन्सिबिलिटी एंड एलोकेशन ऑफ ऑथोरिटी करो छो। एम अहीं पण मोक्ष मार्ग नी अंदर आ प्रमाणे करवामां आव्युं छे। प्रथम व्रत ते अहिंसा व्रत छे पण अघरु व्रत ते ब्रह्मचर्य छे। बन्ने नो पालन करवानो प्रयत्न करवो कारण के बन्ने व्रत एक बीजा थी सापेक्ष छे। बन्ने व्रत एक बीजा थी सापेक्ष छे। मळे ब्रह्मचर्य व्रत मोटू छे એનું સ્વરૂપ સમજવું એ આપણા જ્ઞાનનો વિષય નથી। બ્રહ્મચર્ય તે ડિસ્કશનનો વિષય નથી। બ્રહ્મચર્ય તે મહાન મુનીશ્વરોના અનુભવનો વિષય છે। બ્રહ્મચર્ય તે મહાન મુનીશ્વરોના અનુભવનો વિષય છે। આઠે પહોર જે બ્રહ્માનંદમાં રહે છે તેને મુનીશ્વર કહેવામાં આવે। આઠે પહોર બ્રહ્માનંદમાં રહે છે। જગતના જીવોની બુદ્ધિમાં બેસે એવું વર્તમાન વિજ્ઞાન તો એનો સ્વીકાર પણ નથી કરતું। વર્તમાન વિજ્ઞાન જે દુનિયાનું વિજ્ઞાન જે ભૌતિક વિજ્ઞાન કે સાહેબ આ બ્રહ્મચર્યમાં શું વાતો કરવાની, પણ બ્રહ્મચર્ય એવું કઈ ખરેખર હોય નહીં એમ જગતના જીવો કહે। સામાન્ય બરાબર છે તું કહે છે, પણ એથી સર્વને માટે તું કહે છે એ વાત બરાબર નથી। આપણે કાર્ય ન કરી શકીએ એ કાર્ય દુનિયામાં કોઈ ન કરી શકે એમ માનવું અને એમ કહેવું તે ન્યાયથી વિરુદ્ધ છે। કારણ કે એનો અર્થ એમ થયો કે દુનિયામાં સૌથી મોટો હું, મોટો વિષય છે અત્યારે આપણે લઈશું નહીં એને। નવવાળથી પણ બ્રહ્મચર્ય છે, મનથી વચનથી કાયાથી પણ બ્રહ્મચર્ય છે। પહેલા બ્રહ્મચર્યની સામાન્ય ભાવના છે, પછી વિશેષ બ્રહ્મચર્યનું નિયમથી 12 દિવસ 22 દિવસ 25 દિવસ 27 દિવસ 29 દિવસ મહિનામાં પાલન છે, પછી સંપૂર્ણ બ્રહ્મચર્ય શરીરથી પાલન છે, પછી વિશેષ પ્રકારે એનું મનથી પણ પાલન છે, અને એમ કરતા 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 આગળ મુનિ દશામાં બ્રહ્મચર્યનું પૂર્ણ પાલન થાય। આ બધી વ્યવહાર બ્રહ્મચર્યની વાત થઈ। આત્માના આનંદનો અનુભવ કરવો તે નિશ્ચય બ્રહ્મચર્ય। આત્માના આનંદની અંદર ડૂબી જવું એને પૂર્ણ બ્રહ્મચર્ય કહે છે। જ્યારે બ્રહ્મચર્ય પૂર્ણ થાય કે તરત જ કેવળ જ્ઞાન પ્રગટે
આપણે ક્ષપક શ્રેણી કહો ને, કેટલા મુખ? વિદનો ભાવ આઠમા ગુણસ્થાનના અંતે, આઠમા ગુણસ્થાનના અંતે ક્ષપક શ્રેણી ચડી ગયો, કેવું જ્ઞાન થઈ ગયું. ક્ષપક શ્રેણી ચડે પછી કેવું જ્ઞાન, કેટલી વાર? તો સમજવા માટે બ્રહ્મચર્ય, હા, મહાવીર ભગવાન નું વર્ણન કરે છે. પાંચ બાળ જતીની આપણે પૂજા કરીએ છીએ, શ્રી વાસુપુજ ભગવાન, શ્રી મલ્લિનાથ ભગવાન, શ્રી નેમિનાથ ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી મહાવીર ભગવાન, દિગંબરામ ને ભગવાન, પંચ બાલ્યતી બ્રહ્મચારી ભગવંત તીર્થંકરો નું હું અભિવાદન કરું છું, અભિનંદન કરું છું, ભક્તિ કરું છું, પૂજા કરું છું, પ્રણામ કરું છું, શરણ ગ્રહણ કરું છું. પછી એમની સ્તુતિ પણ, તુમ બાલ બ્રહ્મ વિવેક સાગર ભવ્ય કમલ વિકાસનો, શ્રી નેમિનાથ પવિત્ર દિન કર પાપ તિમિર વિનાશનો. પાર્શ્વનાથ ભગવાન જીન ધરિ બાલક પણે દીક્ષા કમઠ માન વિદાર કે, તે પાર્શ્વનાથ જિનેન્દ્ર કે પદમય નમો શિરધાર કે, તે પાર્શ્વનાથ જિનેન્દ્ર કે પદમય નમો શિરધાર કે. અને પછી મહાવીર અષ્ટકમાં મહાવીર પ્રભુનું વર્ણન, અનિર્વારો દ્રેક ત્રિભુવન જય કામ સુભટ કુમારાવસ્થાયામ અપિ નિજ બલાદ્યેન વિજિત સ્ફુરન નિત્યાનંદ પ્રશમ પદ રાજ્યાય સજિનઃ મહાવીર સ્વામી નયન પથગામી ભવતુ મે. મહાવીર સ્વામી નયન પથગામી ભવતુ મે. એટલે સુધી આપણે ભગવાન બ્રહ્મચર્ય વ્રતની ભાવના કરી શકીએ છીએ. પૂર્ણ બ્રહ્મચર્ય તો મુનિપદ જયારે પ્રગટે ને તે પણ શુદ્ધોપયોગી મુનિપદ પ્રગટે ત્યારે બ્રહ્મચર્ય ચરણાનુયોગની અપેક્ષાએ પૂર્ણ થાય છે. કર્ણાનુયોગની અપેક્ષાએ થાય તો કેવળ જ્ઞાન પ્રગટી જા. માટે રૂડા મનુષ્યોએ નિરંતર બ્રહ્મચર્યની ભાવના કરવી. હું જાણું છું કે તેમ થવું વિકટ છે, તો પણ અભ્યાસ તે જ સર્વનો ઉપાય. હું જાણું છું કે તેમ થવું વિકટ છે, તો પણ અભ્યાસ તે જ સર્વનો ઉપાય. શારીરિક, માનસિક, વાચિક, મેમરી વાઇઝ, ફાઇનાન્સ વાઇઝ, સ્પિરિચ્યુઅલ વાઇઝ, સ્પિરિચ્યુઆલિટી વાઇઝ, મોરલ વાઇઝ, ઓલ ધ એનર્જીઝ આર ગ્રેટલી જનરેટેડ બાય એન એપ્રોપ્રિએટ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ વો ઓફ સેલિબસી. સો ધ વાઇઝ વન્સ ઓલવેઝ ટ્રાય અગેન એન્ડ અગેન એન્ડ અગેન ટુ બી ટ્રુ સેલિબેટ. દેટ લીડ્સ ટુ ગ્રેટ એનહાન્સમેન્ટ ઇન ધ સ્પિરિચ્યુઅલ લાઈફ. એ પ્રમાણે બ્રહ્મ વ્રતમાં પ્રીતિમાં આપણે બ્રહ્મચર્ય ક્વચિત કદાચિત કોઈ અપેક્ષાએ ન પાળી શકીએ, તો પણ તેમાં પ્રીતિ કરવી. અને તે તો આપણે સીધી કરી શકતા નથી. એટલે જે બ્રહ્મચારી તીર્થંકર ભગવંતો અને જ્ઞાની ભગવંતો થયા, તેમનામાં પ્રીતિ કરવી, તેમની સાથે પ્રેમ કરવો, તેમની ભક્તિ કરવી, તેમના ચરણની સેવા કરવી, તેમને કહેવું કે પ્રભુ તમારા જેવી મને શક્તિ આપો, એમ કરતા ધીમે ધીમે બ્રહ્મચર્યની સિદ્ધિ થાય. છેલ્લો મુદ્દો લઈએ, જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખના. આમ તો આગળ આવી ગયું, ત્યાં વિધેયાત્મક લીધું હતું, અહીંયા નિષેધાત્મક લીધું. ઉપર શું લીધું હતું કે ગુણ પર પ્રશસ્ત ભાવ. અહીંયા કે છે જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખના. આપણે બધા કેવા છીએ? હલકા છીએ. આપણે બધા કેવા છીએ? નીચ છીએ. કે કેમ સાહેબ આવું બોલો છો? એવું છે, આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણે બધા આત્માનો અનુભવ દરો ન થાય એ મહાન પુરુષ નથી. આત્માનો અનુભવ થોડા થોડા કાળે થાય તો જાણવું કે હવે કેવળ જ્ઞાન પ્રગટી જશે, હવે મહાન ધર્મદશા પ્રગટ, હવે અસ્તિત્વ
ચરમ સીમા જે છે એ પ્રાપ્ત થઈ. આપણામાં અનેક દોષ છે એટલે બોલીએ તો છીએ દરરોજ, પણ અંદરમાં ઉતરવું જોઈએ. ભગવાને એને અંતરંગ તપ કહ્યું છે, સર્વજ્ઞ પરમાત્મા એને અંતરંગ તપ કહ્યું છે. અંતરંગ તપ કયા કયા? પહેલું છે પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્તિ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ. આ છ પ્રકારના અંતરંગ તપથી તેને અનુસરવાથી આપણા આત્મા ઉપર લાગેલા કલંક, કાળીમા, ધબ્બા એ બધા ધીમે ધીમે ધોવાય છે. આપણો આત્મા પવિત્ર થાય. જ્યારે અંતર બદલાશે, જ્યારે દિલ સાફ થશે, જ્યારે પરમાત્મા પ્રત્યે સાચો પ્રેમ જાગશે, ત્યારે જ આ જીવ સાચું પ્રાયશ્ચિત કરી શકશે. આંખના આંસુ સારા છે, પરંતુ તે આંખના આંસુ સાથે જો હૃદયના આંસુ નથી તો તે મુક્તિનું કારણ નથી. આંખના આંસુ સાથે જો હૃદયના આંસુ ન હોય તો આ જીવ મોક્ષ પામી શકતો. માટે ફરી ફરી પ્રયત્ન કરવો, ફરી ફરી ઉદ્યમ કરવો, ફરી ફરી તે મહાન પુરુષોના અલૌકિક વ્યક્તિત્વને નિહાળવાનો પ્રયત્ન કરવો. ભલે વાર લાગે, તો એક દિવસ એવો આવશે કે જ્યારે આપણને એમના સાચા ગુણો પ્રત્યે પ્રેમ જાગશે અને આ જીવ એટલે આપણે કેટલા હલકટ નીચ છીએ એનું એક પદ છે એ એકાદ બે લીટી લઈને આપણે સમાપ્તિ અવસર પર જઈશું. સુદાસ મોસમ કોને કુટિલ ખર કામી, મોસમ કોને કુટિલ ખર કામી, જીન તનુ દિયો તાહી વિસરાયો, જીન તનુ દિયો તાહી વિસરાયો, એસો નિમક હરામી, મોસમ કોને કુટિલ ખર કામી, મોસમ કોને કુટિલ ખર કામી, ભરી ભરી ઉદર વિષય કો ધાવો, ભરી ભરી ઉદર વિષય કો ધાવો, જૈસો સુકર ગ્રામી, મોસમ કોને કુટિલ ખર કામી, મોસમ કોને કુટિલ ખર કામી, સુર પતિત કો ઠોર કહાં હૈ, સુર પતિત કો ઠોર કહાં હૈ, સુનિયે શ્રીપતિ સ્વામી, મોસમ કોને કુટિલ ખર કામી, મોસમ કોને કુટિલ ખર કામી, મોસમ કોને કુટિલ ખર કામી. આ પ્રમાણે આપણા જયારે આપણા દોષો પ્રત્યે દ્રષ્ટિ જશે અને તેને છેદવા ભણી આપણે સતત ઉદ્યમ કરીશું ત્યારે આપણો આત્મા ઉપર આવશે અને આપણને ભગવાનના માર્ગની પ્રાપ્તિ થશે, એટલે કે પોતાના સાચા સ્વરૂપનો અનુભવ થશે. એ જ આ મનુષ્યભાવમાં કરવાનું છે. એમાં ગ્રંથ મંગળ બોલીએ અમૂલ્ય તત્વ વિચારની છેલ્લી કડી. તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવો, નિર્દોષ નરનો કથન માનો, તે હજેણે અનુભવ્યું, રે આત્મતારો આત્મતારો, શીઘ્ર એને
लोकनाथ के सब संतन की आनंद। हूँ आत्मा छो, आपनो सेवक छो, सौनो मित्र छो, हूँ आत्मा छो, आपनो सेवक छो, सौनो मित्र छो, हूँ आत्मा छो, आपनो सेवक छो, सौनो मित्र छो। जय सद्गुरु वंदना, जय जय सद्गुरु वंदना, जय जय सद्गुरु।